નમસ્કાર, એસએમબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે પત્નીને ડરાવવા માટે નકલી સસ્પેન્ડ લેટર બનાવવો ભારે પડ્યો. ડીવાયએસપીની તપાસ બાદ સસ્પેન્ડ લેટર બોગસ બનાવનાર સામે આખરે ગુનો દાખલ. બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ. ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપનીની દિવાલ ઉપર દીપડાની લટાર. વાહન ચાલકે મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી વન વિભાગને જગાવવાનો કર્યો પ્રયાસ. ભરૂચના સલૂનમાં મારામારીની ઘટના. સલૂનમાં મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં ઓડિયો અને વિડીયો સાથે કેદ થતા 7 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ. ઝઘડિયાના અસા માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળા બાઉન્ડિંગ ઘસડી પડતા વાહન ચાલકોમાં ભય. ગોબાચારીના આક્ષેપ. ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપનીની દિવાલ ઉપર દીપડો લટાર મારતો કેમેરામાં કેદ થઈ ગયો છે. ઝઘડિયા જીઆઈડીસીના તલોદરાથી દધેડા જવાના માર્ગ ઉપર એક કંપનીની દિવાલ ઉપર દીપડો લટાર મારતો જોવા મળ્યો છે. ગઈકાલે રાતના સમયે દીપડો કંપનીની પ્રોટેક્શન દિવાલ ઉપર લટાર મારતો કેમેરામાં કેદ થઈ ગયો છે. કોઈ વાહન ચાલક નજીકથી પસાર થઈ રહ્યો હતો અને તે સમય દરમિયાન જ દીપડો નજરે પડતા તેનો વિડીયો પણ મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને ઝઘડિયા જીઆઈડીસીમાં અવારનવાર દીપડા દેખા દેવાની ઘટનાઓને લઈને દીપડો જાહેરમાં લટાર મારતો નજરે પડતા લોકોએ પણ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને વન વિભાગ દ્વારા પણ પાંજરા ગોઠવી દીપડાઓને પકડવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે. ભરૂચ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે પત્નીને ડરાવવા માટે નકલી સસ્પેન્ડ લેટર બનાવતા બી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર પ્રકારનો ગુનો દાખલ થઈ ગયો છે. ભરૂચમાં સિનિયર ક્લાર્ક પોલીસ અધિક્ષક કચેરી કાળી તલાવડીમાં ફરજ નિભાવતા કેડી પટેલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે 14/6/2024 લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ મહેશ કુમાર અરસી સોલંકી બક્કલ નંબર 276 વિરુદ્ધની પ્રાથમિક તપાસમાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક ભરૂચની કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ નિભાવે છે અને મહેશ સોલંકીને તેમની ફરજ ઉપર ફાળવેલ કોમ્પ્યુટરમાં તેઓએ 2/6/2024 રોજ મહેશ સોલંકીએ જાતે કોમ્પ્યુટર કરી પ્રિન્ટ કાઢી હતી અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના હોદ્દા નીચે મયુર ચાવડા પોલીસ સુપ્રિન્ટેન્ડની સહી કરી હતી અને પોતાના મોબાઈલથી તેની પત્ની પિન્ટુબેન હરિભાઈ ગોહિલ કે જેઓ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં વુમન પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે તેની સાથે ઝઘડો થતો હોય અને તેને દબાણમાં લાવવા માટે તેણે ખોટો અને પત્નીને ડરાવવા માટે ભરૂચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીએ પોતે સસ્પેન્ડ થયેલો હોય તેવું બતાવવા માટે પોલીસ અધિક્ષકની ખોટી સહીવાળો ખોટો હુકમ સસ્પેન્ડ પત્ર તૈયાર કરી પીડીએફ બનાવી પત્નીના મોબાઈલ નંબર ઉપર સાચા તરીકે મોકલી ગુનો કર્યો હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ લેટરની તપાસ કરવામાં આવતા સમગ્ર પ્રકરણમાં બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ સામે આઈપીસીની કલમ 465, 468, 471 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રીની કચેરીએ એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે. એની પત્ની સાથે ઝઘડો થતા એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકૂફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો. આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો
અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતા એના વિરુદ્ધમાં આઈપીસી 465, 468, 471 મુજબનો અને પછી જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી દીધો, તો એ બાબતે પુરાવાની નાશ કરવાની કલમ આઈપીસી 201 મુજબ નો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો. ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે. ઓસા માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાનું બાઇન્ડિંગ ધસી પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. ઝઘડિયા પંથકમાં છેલ્લા ઘણા વર્ષોથી કંઈક વિકાસના કામો થતા નથી. વિકાસના કામોમાં મોટા પાયે બેદરકારી થતી હોવાના દાખલાઓ આપોઆપ બહાર આવી રહ્યા છે. ગુમાનદેવ બ્રિજમાં ગાબડું, દઢાલ બ્રિજમાં ગાબડું જે બેદરકારીના ઉત્તમ ઉદાહરણો છે. આવું જ એક બેદરકારી ભર્યું અને ગત વર્ષે થયેલું રોડમાં કામની બેદરકારી ઝઘડિયા તાલુકામાં બહાર આવ્યું છે. ઝઘડિયા તાલુકાના અસા માલસર બ્રિજનું કામ ગત વર્ષમાં જ પૂર્ણ થયું હતું અને તેના ઉપર જોરદાર રોડના કામો પણ તેની સાથે સાથે થયા છે. આ એક વર્ષ પહેલાં જ કામોમાં ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે. તાલુકાના વડિયા મંદિરથી ઓસા માલસર બ્રિજ ઉપર જવાના રોડ પર વડિયા મંદિર પાસે નાળાની બાજુમાં રસ્તો રોડની ખરાબ કામગીરીના પગલે વગર વરસાદે ધસડી પડ્યો છે, જેના પગલે મોટો ખાડો પડી ગયો છે અને ભ્રષ્ટાચારની બૂમો ઉઠી ગઈ છે. 233 કરોડના ખર્ચે ઓસા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું અને તેનું ઈ લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું, પરંતુ તે બ્રિજને જોડતા મુખ્ય માર્ગ બિસ્માર બન્યા છે. વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગનું રૂવાડું ફળકતું નથી. મોટી દુર્ઘટના ઘટે તેની રાહ માર્ગ મકાન વિભાગ જોઈ રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ જે રસ્તો છે માલસર બ્રિજ બન્યો છે નવો અત્યારે, ત્યાંથી ઉમરલા છે, પાણેથા છે જોડતો મેઇન રસ્તો છે, તેનું આ નાળું છે ને અત્યારે જ આ હાલતમાં છે, તો આ ચોમાસામાં વધારે આની હાલત બગડશે. એના માટે જલ્દી થાય તો સારું છે. નાના કારણે અકસ્માત છે, કંઈક હાનિકારક નુકસાન થાય એ પ્રમાણેનું આ નાળું તૂટી ગયું છે અત્યારનું જ. હજુ ચોમાસું વાર છે, ચાલુ થતાંય નુકસાન વધારે છે. વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાના પગલે ભરૂચમાં જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન 1930 ઉપરાંત તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહે છે અને આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી ફોડમાં ગયેલા રકમ પૂર પરત આવી જાય છે અને પોલીસની કામગીરીથી ઘણા લોકોને ફાયદો પણ થતો હોય છે અને સાયબર ક્રાઇમ પણ અટકી શકે તેવું માનવામાં આવે છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પણ લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અમુક ગુનાઓ જે બન્યા છે સાયબર ફ્રોડના ગુના બન્યા છે. આ સાયબર ફ્રોડના જ્યારે ગુના દાખલ થાય છે ત્યારે પ્રાથમિક રીતે જે ભોગ બનનાર વ્યક્તિ છે એણે 1930 નંબર ઉપર કોલ કરીને પોતાની કમ્પ્લેન નોંધાવવાની હોય છે અને નોંધાયા પછી ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા સીઆઈડી ક્રાઇમમાંથી આ બાબતની તપાસ થાય છે અને તપાસના અંતે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા જે તમામને ખબર છે. તાજેતરમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયા છે અને ઘણા બધા પ્રકારના ફ્રોડ આવેલા છે ત્યાં ઉપર. મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે તમારે આના લોભ લાલચમાં નહીં આવી અને આ ફ્રોડ થતા અટકાવવાની અને પોલીસને જાણ કરવાની વિનંતી છે. જનરલી સાયબર ફ્રોડ ઘણા બધા પ્રકારના હોય છે, જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ હોય છે કે ખોટી ઓળખ આપીને પોલીસની, કસ્ટમ્સ ઓફિસરની કે સેન્ટ્રલ એજન્સીના કોઈ ઓફિસરની ઓળખ આપી અને એ લોકોને ધમકાવીને પૈસા એઠવાનું કામ કરે છે, એ એક પ્રકારનો સાયબર ફ્રોડ છે. એના સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે, ઓટીપી આપવા માટેના ફ્રોડ છે, લોન એપ્લિકેશનના ફ્રોડ છે, લિંક આપવાનું
અને જોબ ફ્રોડ, નોકરી આપવાના બહાને પણ ઘણા બધા ફ્રોડ થાય છે. અને ઇન્વેસ્ટમેન્ટ જેમાં આપણને શેરબજારના ટ્રેડિંગમાં કે કમોડિટી ટ્રેડિંગમાં આપણને પહેલા ટેમ્પરરી ફાયદો આપી પછી મોટા પૈસાનું રોકાણ કરી અને પછી આપણી સાથે ફ્રોડ થતું હોય છે. ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને અલગ જગ્યા ઉપર ફ્રોડ થાય છે. જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની. આ સિવાય સોશિયલ મીડિયાના ફ્રોડ હોય છે, જેમ કે પોતાને મોર્ફ કરીને, ફોટા મોર્ફ કરીને કે તમે તાત્કાલિક વિડીયો ચાલુ કરો તો વિડીયો ઓન કરી અને તમારા ફૂટેજ લઈ અને પછી મોર્ફ કરીને એ લોકો ન્યુડિટી ઉપર પણ જઈને પૈસા ઉઘરાવવાના હોય છે. આવા બનાવો ઘણા બનતા હોય છે. તો તમામ લોકોની વિનંતી છે કે જ્યારે આવા પ્રકારનો કોઈ બી ફ્રોડ તમારી સાથે થાય અથવા તમને એવું લાગે કે થઈ રહ્યું છે તે સંજોગોમાં તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે. અને જે સાયબર હેલ્પલાઈન નંબર છે 1930 એની ઉપર તમામે ફોન કરીને આ બનાવની જાણ કરવાની છે. ભરૂચ જિલ્લા પોલીસ, ગુજરાત પોલીસ અને સરકાર આ બાબતે જાગૃત છે અને તમામને અમે લોકો આ બધા બનાવો જે બને છે એને પ્રાયોરિટી આપીશું અને પ્રાયોરિટી આ પર કોઈ છેતરતા હોય એને પકડવાનું અને છેતરીને પૈસા લઈ જતા હોય એને અટકાવવાની પ્રક્રિયા અમે કરીએ છીએ. તો આવા બનાવો જ્યારે તમે બનતા હોય છે તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને કોઈ પણ પ્રકારના પૈસા એ ફ્રોડસ્ટરને ન આપો અને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં ન આવો અને સાયબર ફ્રોડ અટકાવો એવી તમામને વિનંતી છે. બીએપીએસ શાસ્ત્રી મહારાજે પણ સેફ્ટી કોન્ફરન્સ સંબોધી હતી. સમાજ જીવનને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સંદેવ અંગ્રેસર રહેતી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી સંસ્થા દ્વારા સંચાલિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા 15 જૂન 2024 રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે એક દિવસીય એચઆર અને સેફ્ટી કોન્ફરન્સનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે લોક જાણીતા સંસ્થાના પ્રખર અને પ્રેરણાત્મક વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ હાજરી આપી હતી અને એકતા એ જ સમૃદ્ધિ વિષય ઉપર વાત કરી તેમણે પોતાના ઉદ્ગારો દ્વારા એકલતાના મહત્વને રેખાંકિત કર્યું હતું અને સમૃદ્ધિ માટેના માર્ગો દર્શાવ્યા હતા તથા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચના મુખ્ય કોઠારી સદપૂજ્ય અનિર્દેશ સ્વામીએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કોન્ફરન્સના મુખ્ય અતિથિ પીએમ શાહ તેમણે પણ ઔદ્યોગિક સુરક્ષા જાગૃતતા પર તેમણે કંપનીનું ધ્યાન દોર્યું હતું. સાથે બીએપીએસ સ્વામિનારાયણના ડૉક્ટર્સોની પેનલ ડિસ્કશનમાં પણ જાણવા મળ્યું હતું કે કંપનીમાં મેડિકલ ઇમરજન્સીનું ઓએચસી દ્વારા પણ કેવી રીતે મેનેજમેન્ટ કરવું તેના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઈ હતી. બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અટલાદરા દ્વારા આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે એચઆર અને સેફ્ટીની ખૂબ જ સુંદર કોન્ફરન્સ યોજાઈ, જેમાં ખૂબ જ જાણીતા વક્તા પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ યુનિટી ઇઝ પ્રોસ્પરિટી એટલે કે સંપની અંદર જ સમૃદ્ધિ રહેલી છે એ વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. મિસ્ટર પીએમ શાહ ડાયરેક્ટર ડીશ એમણે ડિસિપ્લિન અને સેફ્ટી એ આપણા ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે વધારે સ્થાપિત કરી શકે એના વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. એચઆર એક્સપર્ટ્સ અને સેફ્ટી એક્સપર્ટ્સે આપણા ઓર્ગેનાઇઝેશન ઇન્ડસ્ટ્રીઝમાં એચઆર અને સેફ્ટી કલ્ચર એ કેવી રીતે આપણે લાવી શકીએ અને એને વધુ સારું મજબૂત બનાવી શકીએ એનું હાજર રહેલા સર્વ મિત્રોને એમણે એના વિશે જ્ઞાન આપ્યું હતું. અને હોસ્પિટલ તરફથી ડૉક્ટર ગુંજન પટેલ જે પોતે જાણીતા પ્લાસ્ટિક સર્જન છે, ડૉક્ટર પૂર્વેશ ઉમરાણિયા જેઓ જાણીતા ઇન્ટેન્સિવિસ્ટ છે, ડૉક્ટર પિંકેશ પરમાર કે જેઓ જાણીતા કાર્ડિયોલોજીસ્ટ છે અને ડૉક્ટર તેજસ પ્રજાપતિ પોતે ટોક્સિકોલોજીસ્ટ છે અને ઇન્ડસ્ટ્રીમાં પોતાના જ્ઞાનનો ખૂબ જ સારામાં સારો એમણે અનુભવ શેર કર્યો છે. તેમણે પોતે જો ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પ્રશ્નો આવે તો એને કેવી રીતે ઇઝીલી હેન્ડલ કરવા અને હોસ્પિટલ એમને કેવી રીતે આમાં મદદરૂપ થઈ શકે એમ છે એના વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. નવીપુર પોલીસ મથકે બકરી ઈદના પર્વને લઈ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આગામી તારીખ 17 જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવનાર છે. તે સંદર્ભે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથક ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુર પીએસઆઈ એસઆર મેઘાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી,
જેમાં નબીપુર, હિંગલા, સિપોણ, જંગાર, સેગવા, બંબુસર, જનોર, અસુરિયા, લુવાડા ગામના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા. અને આ સમિતિમાં ઈદના તહેવારોમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવા, શાંતિ ભંગ ન થાય તેના ઉપર વિશેષ ભાર મુકાયો હતો. શાંતિ ન ડહોળે તે બાબતે પણ પોલીસ અને તંત્રને પૂરેપૂરો સહયોગ આપવા માટેની અપીલ કરાઈ હતી. ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે આવનારા બકરી ઈદના તહેવારને લઈ એ ડિવિઝન પોલીસ મથકની બહાર એ બી અને અન્ય પોલીસ મથકોના સંકલનમાં રહી શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર મનાવવા માટે પોલીસે પણ અપીલ કરી હતી. આગામી 17 જૂનના રોજ મુસ્લિમ સમાજના ઈદના પર્વને લઈને વિવિધ પોલીસ મથકો પર શાંતિ સમિતિની બેઠકો મળી રહી છે, ત્યારે ભરૂચ સિટી વિસ્તારમાં પણ હિન્દુ મુસ્લિમ આગેવાનો અને સામાજિક કાર્યકરો સાથે સોનેરી મહેલ એ ડિવિઝન પોલીસ મથક નજીક શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા અને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પણ પોલીસે અપીલ કરી હતી અને તહેવારો છે તહેવારોને શાંતિથી મનાવવા માટેની સૂચનાઓ પણ અપાઈ હતી. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટનો 30મો વિનામૂલ્યે નોટબુક અને શૈક્ષણિક કીટનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 30મો વિનામૂલ્ય નોટબુક વિતરણ કાર્યક્રમ આંબેડકર ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નારાયણ સ્કૂલના ટ્રસ્ટી ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ડેકન ફાઇન કેમ કંપનીના રાહુલભાઈ શાહ, અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, મહેબૂબભાઈ કમલાવાલા તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડાએ સંસ્થાની કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી તેમજ લાભાર્થી બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. ભરૂચમાં સલૂનમાં મારામારીના પ્રકરણમાં 7 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. ભરૂચમાં અલવી હેર સલૂન ચલાવનાર મોહમ્મદ અસીમ આસિફ અલી અલવીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ વાળ અને દાઢી કરાવવા આવતા અગાઉ પણ આરોપીઓએ ફરિયાદીને પૈસા આપ્યા ન હતા, જેના કારણે ફરી પૈસા ન આપવાની વાત હોય જેને કારણે તેઓએ વાળ કાપવાનું ના કહ્યું હતું, જેને લઈને ટોળકી ઉશ્કેરાઈ ગઈ હતી અને લગભગ 7થી વધુ લોકોએ સલૂનમાં તોડફોડ કરવા સાથે મારામારી ધમાલ કરી હોવાના અહેવાલો સામે હતા. સલૂનમાં મારામારીની ઘટના અને ધમકીઓના ઓડિયો સાથે સમગ્ર મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચતા સલૂન સળગાવી દેવાની ધમકી પણ અપાઈ હોવાનો આક્ષેપ થયો હતો અને સીસીટીવીના ઓડિયોમાં પણ ઓડિયો કેદ થતાં સમગ્ર ઓડિયો અને વિડીયોના આધારે એ ડિવિઝન પોલીસે 7 લોકો સામે રાયોટિંગ, જાનથી મારી નાખવા, ગાળો ભાંડવી અને મારામારીનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. દીવાલ ઉપર દીપડાની લટાર, વાહન ચાલકે મોબાઈલમાં વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી વન વિભાગને જગાડવાનો કર્યો પ્રયાસ. ભરૂચના સલૂનમાં મારામારીની ઘટના, સલૂનમાં મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં ઓડિયો અને વિડીયો સાથે કેદ થતા 7 લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ. ઝઘડિયાના અસા માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળા બાઉન્ડિંગ ઘસડી પડતા વાહન ચાલકોમાં ભય, ગોબાચારીના આક્ષેપ. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. Oh, 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 oh.